नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 नामाना मूळ तत्वो चेप्टर नंबर 4 जेमा विविध प्रकारना व्यवहारोने आमनोंदना चोपड़ामां केवी रीतना नोंधवामां आवे छे तेनी समझ मेळवीए छे। आपणे प्रथम टॉपिकनी समझ मेळवी लीधी के जेमा नवो धंधो शरू करती वखते कया प्रकारनी आमनोंद थाय छे, एटले के मालिक ज्यारे धंधामां रोकाण करे छे એટલે કે માલિક ધંધામાં રોકડ લઈ આવે, મિલકતો લઈ આવે અથવા ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે માલ કે મિલકત લઈ જાય તો કેવી રીતના આપણે આમ નોંધ કરીએ છીએ। હવે આજે આપણે બીજો ટોપિકનો અભ્યાસ કરીશું, તો આપણો બીજો ટોપિક શું છે તો કે માલ મિલકત ને લગતા વ્યવહારોની સમજૂતી અથવા માલ મિલકત અંગેના વ્યવહારોની સમજૂતી। હવે અહીંયા જોઈએ માલ અને મિલકતને લગતા માલ મિલકત અંગેના જે વ્યવહારો છે તેના વિશેની આપણે સમજૂતી મેળવવાની છે। તો અહીંયા બે શબ્દ સંકળાયેલા છે, માલ અને મિલકત। તો સૌ પ્રથમ આપણે માલ અંગેના વ્યવહારોની સમજૂતી મેળવશી, જેમાં પહેલું આવશે માલ અંગેના વ્યવહારોની સમજૂતી। તો કે જ્યારે વેપારી જે વસ્તુનું વેચાણ કરતો હોય અથવા જેનો ધંધો કરતો હોય એ વસ્તુને ધંધાનો માલ કહેવામાં આવે છે। તો આપણે સૌથી પહેલા માલ અંગેના વ્યવહારોની સમજૂતી મેળવવાની છે। અહીં આપણે ઉદાહરણમાં લઈએ કે એક કાપડનો વેપારી છે, તો એના માટે કાપડ શું હશે તો કે એનો માલ હશે। તો રોજબરોજ એ અનેક વખત ધંધામાં ખરીદી કરે છે, એટલે કે એના ધંધામાં અનેક વખત માલ આવે છે, કાપડ આવે છે। તો અહીંયા અનેક વખત માલ આવતો હોવાથી માલ શબ્દની જગ્યાએ આપણે કયો શબ્દ આવશે તો કે ખરીદી, ખરીદી શબ્દનો ઉપયોગ કરીશું। હવે જ્યારે માલ અને મિલકત બંનેના જ્યારે વ્યવહારો આપણે સમજશી, તો આ બંનેના વ્યવહારોમાં માલ હોય કે મિલકત હોય બંનેને નિયમ એક જ લાગુ પડે છે કે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર થાય, ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા થાય। તો ધંધામાં ખરીદી સ્વરૂપે માલ આવે છે તેથી માલ શબ્દની જગ્યાએ આપણે ખરીદ ખાતું ઉધાર કરીશું। તેવી જ રીતના જ્યારે ધંધામાં માલ ખરીદવામાં આવે છે, આ માલ ઘણી વખત નમૂના પ્રમાણેનો નથી હોતો અથવા તેમાં કોઈ નુકસાની નીકળે છે, તો આવા સંજોગોમાં ધંધાનો માલિક છે એ જે વેપારી પાસેથી આ માલ ખરીદ્યો હોય છે એને પરત કરે છે। તો અહીંયા ખરીદેલો માલ પરત જાય છે, કોની પરત જાય છે તો કે જે તે વેપારીને પરત જાય છે। હવે ખરીદેલો માલ પરત જાય તો ધંધામાંથી માલ શું થાય છે તો કે જાય છે, તો માલ જાય તો જમાના નિયમ મુજબ માલ જમા થશે, પરંતુ ત્યાં માલ જમા નથી લખાતું, પરંતુ આપણે શબ્દ શું વાપરશી તો કે ખરીદ માલ પરત ખાતે જમા। તો આ રીતના જ્યારે ધંધામાં ખરીદી દ્વારા માલ આવે છે તો ખરીદ ખાતાને ઉધાર કરશે, અને આ ખરીદેલો માલ કોઈ નુકસાનીવાળો અથવા કોઈ પણ કારણોસર વેપારીને જ્યારે પરત કરવામાં આવે છે ત્યારે ખરીદ માલ પરત ખાતું આપણે જમા કરીશું। હવે વેપારી જે વસ્તુની માલની ખરીદી કરે છે એ વસ્તુઓનું માલ એ જ માલનું એ વેચાણ પણ કરે છે। હવે કાચું રો મટીરિયલ કાપડનું લે છે ત્યારે ખરીદી કરે છે, હવે એમાંથી સપોઝ કંઈક બનાવે છે, કાપડમાંથી કંઈક વસ્તુ બનાવે, કપડાં સીવાતા હોય, ટૂંકમાં ડેકોરેશનની વસ્તુ બનતી હોય, તો આ રીતના એના માલનું એ વેચાણ કરે છે। વેચાણ કરે ત્યારે ધંધામાંથી માલ જાય છે તો શું કરવાનું, જમા। તો જેમ રોજબરોજ અનેક વખત ખરીદી થતી હોય છે એવી જ રીતના રોજબરોજ અનેક વખત વેચાણ પણ થતું હોય છે। તો અહીંયા માલ જાય છે તેથી જમામાં માલની જગ્યાએ આપણે શબ્દ શું વાપરશી, વેચાણ। તો માલ જ્યારે ધંધામાંથી જાય છે તો એ કયા સ્વરૂપે જાય છે તો કે વેચાણ સ્વરૂપે જાય છે, તેથી આપણે વેચાણ ખાતાને જમા કરશી। હવે જ્યારે આપણે વેચાણ કરીએ છીએ જે તે ગ્રાહકને, તો ઘણી વખત એવું પણ બને છે એ વેચેલો માલ ગ્રાહકને અનુકૂળ ન આવે, એમાં કદાચ કોઈ નુકસાની હોય, તો આવા સંજોગોમાં ગ્રાહક છે એ પેઢીને પાછો માલ છે એ રિટર્ન કરે છે, પાછો મોકલે છે।
तो अहीं वेचेलो माल धंधा में परत आवेलो छे, वेचेलो माल परत आव्यो छे, आवे तो शू करवानुं? उधार। तो अहीं माल वेचेलो माल परत आवे छे तेथी उधार करवानो पण शब्द शू वापरवानो? वेचेल माल परत खाते। एटले आपणे हमेशा याद राखवानुं के धंधामां ज्यारे खरीदी थती होय त्यारे उधार थाय, धंधामां ज्यारे वेचाण થતું હોય ત્યારે જમા થાય। બીજા બે કન્ડિશન શું આવે ધંધામાં? આ બે સ્વરૂપે, ખરીદી સ્વરૂપે માલ આવે છે, વેચાણ સ્વરૂપે માલ જાય છે। તેવી જ રીતના ધંધામાંથી વેચેલો માલ પરત આવે તો પણ ધંધામાં માલ આવે તેથી એનું ખાતું ઉધાર કરવાનું, અને ધંધામાં ખરીદેલો માલ પરત કરીએ એટલે કે ધંધો ખરીદેલો માલ પરત કરે છે જે તે વેપારીને તો તેનું ખાતું જમા કરવાનું। तो अहीं टोटल आपणे चार खाता संकळाशे माल अंगेना व्यवहारों में। टोटल केटला खाता संकळायेला रहेशे? तो के सौथी पहेलुं खरीदीनुं खातुं, बीजुं शेनुं खातुं हशे? तो के खरीद माल परत खातुं। त्रीजुं शेनुं खातुं हशे? तो के वेचाण खातुं। अने चोथुं कयुं खातुं हशे? तो के वेचाण माल परत खातुं। હવે અહીંયા શું આવશે? તો કે ખરીદીનું ખાતું ઉધાર રહેશે, ખરીદ માલ પરતનું ખાતું કેવું રહેશે? જમા। વેચાણનું ખાતું કેવું રહેશે? તો કે જમા। અને વેચાણ માલ પરતનું ખાતું કેવું રહેશે? ઉધાર। તો આપણે આમ સમજૂતી મેળવવામાં પણ સરળતા રહેશે, ખરીદીનું ખાતું ઉધાર હોય તો ખરીદેલો માલ પરત મોકલીએ તો એનું ખાતું કેવું થઈ જશે? એનાથી ઓપોઝિટ, એટલે કે જમા। તેવી જ રીતના વેચાણનું ખાતું ઉધાર, સોરી, જમા હશે તો વેચેલો માલ પરત આવે ત્યારે એનું ખાતું કેવું થઈ જશે? તો કે વેચાણ કરતાં ઓપોઝિટ, એટલે કે ઉધાર બની જશે। તેથી આ સમજૂતી તમને યાદ રાખવામાં પણ કેવી રહેશે? સરળ રહેશે। આ થયા માલ અંગેના વ્યવહારોની સમજૂતી। હવે એ સિવાય માલ અંગેના વ્યવહારોમાં આ ખરીદેલો માલ પરત જાય અથવા વેચાણ દ્વારા માલ, આ બે રીતે ધંધામાંથી માલ જાય છે, જાય તો જમા થાય, બરોબર। એ સિવાય ધંધામાંથી અન્ય રીતે પણ માલ જાય છે। તો જ્યારે અન્ય રીતે માલ જતો હોય, અન્ય રીતે કેટલી કન્ડિશનમાં માલ જાય છે, આના પછીના ટોપિકમાં આપણે અભ્યાસ કરીશું। પણ જ્યારે અન્ય રીતે માલ જતો હોય તો ધંધાનો જે ખરીદેલો માલ છે એમાં ઘટાડો થાય છે। તો જ્યારે અન્ય રીતે માલ જતો હોય તો એવા સંજોગોમાં ખરીદીનું ખાતું જમા થશે, એવો ટૂંકમાં 2014થી નિયમ લાગેલો છે હિસાબી પદ્ધતિમાં। તો આના પછીનો જ્યારે ટોપિકનો અભ્યાસ આપણે કરીશું એમાં આપણે જોશું કે અન્ય રીતે જ્યારે માલ જાય છે તો એમાં ખરીદીનું ખાતું છે એ શા માટે જમા થાય છે, પણ જ્યારે માલ ધંધામાંથી જાય છે તો આ બે રીત જતું હોય ત્યારે ખરીદ માલ પરત ખાતું અને વેચાણ ખાતું આ બે શબ્દો ફિક્સ છે। પણ આ બે સિવાય અન્ય જ્યારે અન્ય કોઈ રીતે ધંધામાંથી માલ જાય છે ત્યારે આપણે આ ખરીદીના ખાતાને ઉધારની જગ્યાએ જમા કરશી, એ આપણે યાદ રાખવાનું છે। કારણ કે ખરીદીમાં ઘટાડો થાય છે એટલે ત્યાં ખરીદીનું ખાતું જમા કરવામાં આવશે, એ નિયમ મુજબ આપણે ચાલવાનું છે નવા સુધારા મુજબ। હવે આપણે જોયા માલ અંગેના વ્યવહારો, ત્યારબાદ આપણે બીજી કન્ડિશનમાં જોઈએ મિલકત અંગેના વ્યવહારો। હવે જ્યારે ધંધાનો માલિક નવો ધંધો શરૂ કરતો હોય અથવા ધંધાનું વિસ્તરણ કરવા એ શું કરે છે? તો કે ભંડોળ ભેગું કરે છે, અને આ ભંડોળ છે એ સેના દ્વારા વિસ્તારવામાં આવે છે? તો કે મિલકતો દ્વારા। જ્યારે નવો ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે પણ માલિક ધંધામાં મિલકતોનું રોકાણ કરે છે, મિલકતોના સ્વરૂપમાં રોકાણ કરે છે, અથવા જે ચાલુ ધંધો છે એને વધારે વિસ્તારવો છે, વધારે મોટો કરવો છે, તો એવા સંજોગોમાં ભંડોળ એકઠું કરી અને મિલકતોમાં રોકાણ કરે છે। તો જે માલને જે નિયમ લાગુ પડે છે એમ મિલકતને પણ તે જ નિયમ લાગુ પડે છે। ધંધામાં મિલકત આવે તો ઉધાર થાય, ધંધામાંથી મિલકત જાય તો જમા થાય। અહીંયા આપણે યાદ શું રાખવાનું છે? અહીંયા કેમ જે માલ ખાતું આવે ત્યારે શબ્દ વાપરવાના છે ખરીદી અને વેચાણ, જ્યારે મિલકત અંગેના વ્યવહારો આવે એમાં ધંધામાં કોઈ પણ મિલકત આવતી હોય
તો જે મિલકત આવી છે એ મિલકતનું ખાતું ઉધાર કરવાનું, એટલે કે જે તે મિલકતનું નામ લખવાનું. અને ધંધામાંથી જો મિલકત જતી હોય તો જે મિલકત જાય છે એ મિલકતનું નામ લખવાનું છે. તો મિલકતોમાં આપણને એમ થાય કે ધંધાની મિલકતો કેવી હોઈ શકે, તો કે ધંધામાં યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, પછી મકાન, જમીન, આ બધી જ ધંધાની મિલકતો છે. તો ધંધામાં જે મિલકત આવતી હોય દરેક મિલકતનું અહીંયા આપણે નામ લખવાનું છે. માલ મિલકત ખાતાનો નિયમ લગાડવાનો કે જો ધંધામાં મિલકત આવતી હોય તો ઉધાર કરવાની, અને ધંધામાંથી મિલકત જતી હોય તો જમા કરવાની. તો આ મિલકત અંગેના વ્યવહારોની સમજૂતી છે. અહીંયા આપણે યાદ શું રાખવાનું છે, તો કે ધંધામાં મિલકતો કેટલી હોઈ શકે, તો કે ફર્નિચર આ પણ ધંધાની મિલકત, બીજું જોઈએ યંત્રો, ત્રીજું જમીન, ચોથું મકાન. આ છે કેવી મિલકતો છે, તો કે દ્રશ્ય મિલકતો છે જેને તમે જોઈ શકો છો. એટલે દ્રશ્ય મિલકતો, ટૂંકમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત, આનો અભ્યાસ આપણે ક્યાં કર્યો, તો કે ચેપ્ટર નંબર 1માં. તો દ્રશ્ય મિલકતો પણ હોઈ શકે, અદ્રશ્ય મિલકતો પણ હોઈ શકે. તો અદ્રશ્ય મિલકતો કેવી હોય, તો કે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, આ બધું છે આ કેવી છે, તો કે અદ્રશ્ય મિલકતો છે. પણ આ ધંધાની મિલકતો છે, તેથી ધંધામાં મિલકત આવે તો ઉધાર કરવાની અને જાય તો જમા કરવાની. આ થયો આપણો બીજો ટોપિક, માલ અને મિલકત અંગેના વ્યવહારોની આમનોંધ. હવે આના ત્યાર પછી આપણે શું કરીશું, તો કે ત્રીજા ટોપિકનો અભ્યાસ કરીશું. ત્રીજા ટોપિકમાં આપણે શું અભ્યાસ કરવાનો છે, કે અન્ય રીતે ગયેલ માલ. તો અન્ય રીતે જે કન્ડિશનમાં માલ જાય છે તો ત્યારે હિસાબી ચોપડામાં કેવી રીતના આમનોંધ કરવાની, એ આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે શું કરીશું, કે એ બંનેના વ્યવહારો જેમાં સમાવિષ્ટ થતા હશે એવા એક ઉદાહરણ દ્વારા હું તમને આમનોંધ લખતા શીખવાડીશ, જેમાં ટોપિક નંબર 2 અને ટોપિક નંબર 3 બંનેની આમનોંધનો સમાવેશ થઈ જતો હોય. ધન્યવાદ.